અત્યારે હું આવી પહોંચ્યો છું ચમાળા ગામના ડુંગરી ફળિયામાં. અહીં આ ઘરના લોકોએ કોઈ સાપ જોયો છે તો ચાલો એ સાપને અત્યારે આપણે બહાર કાઢીએ અને આ ઘરના લોકોની બીકને પણ આપણે દૂર કરીએ. તો બની રહો વિડીયોના અંત સુધી. એટલે કુડામાં હેગા ઉપર દેખ્યો ગાખ ને એટલે ઉપર ચડાઈ હોડા હે ચહેરે ચડાઈ ઉપર માળા ઉપર જ આ સાપ ભરાયેલો છે એવું આ લોકોનું કેવું છે. તો ચાલો આપણે ઉપર જઈને એ સાપને જોવાની ટ્રાય કરીએ. પૂજે થવું લેતા કે આખે મધે બરાબર કઈ ને કઈ ને હા કઈ ના તું એલી પાસે જાજે આ કા હતા એલી પાસે એ જે આ ભાઈ ઉપર ચડવાની ટ્રાય કરતા જતા કે ત્યાં સામે જ આ સાપ તમને દેખાઈ ગયો. જુઓ આ સાપને તમે લોકો જોઈ શકો છો. નહીં ધામણ સાપ જ છે, ખૂબ જ મોટા સાઇઝમાં છે. સાઇઝમાં ખાસો મોટો હોય જાય બીજે બીજા કહે રે ચડાઈ બીજા કથે થી નહીં ચિંતિત ચડાઈ એટલે અમી લોકો તા ખૂણે નીકળી તી ખૂણે હે હે નીચે ઉતી પડે હડા તને હે નેલી ભાઈ ને કોથી સુતરાઈ નીચે હવા કથે હતે ઈસે ને એકતી કુર્સી જે હે તે થી ચડતા હું ટેબલ ને કુર્સી ને તો કુર્સી ને કબટ આપ એ લાલા ને ફોન કરા ગુમે કે લાલા નંબર હતા નીકળી ગયા આપણે ચાલ સચિન ને ફોન કરા લાલો અમી નહીં દો હોય કઈ પાછા હોતો ના હેરે જ કા ખોલી દે ના તો ચોસમાં દોર માલ ચાય છોડી તક ના દાદા ડુલા છોડી નાખી દે આરામ સચિન તું નુતાય તે પુડે અહીં હટાડી દાંત પથર દીધે કો ને કડી ગયા પુડે હા એ ભાઈ નીચે હામે નહીં સહી તારા કે ભાઈ ને ઉંબાલ ખખરા છે હા તું બાગી જા હા બાની સાઈડે ઉમાલ નીચે થી દેખાય કે તું ને હા તો છોડતા આજુ એ તો માં દો એટલે બાકી ખેંચાઈ ના લો એટલે કહે જાય તો એજે ખાલી તો હેજા ખાલી ગમે ગમે અગર રજા કહે જાય ફટ દે ચોલાઈ ન થે દોલો જ વાંધો નહીં ખેંચાલો ના જરા હા કન્ડિશન
એટલે આખા ટાઈટ કરલા હતા કા ગલેલા ના ઢીલા હતા હા ટાઈટ ના હોલ હતા પત્ર ભો ગિલા ને બરા જા કેહલા કા એલે ના તે યાર દીગો જાન પડી પછી એક કુછ પત્ર ઉચ કાઈ દવે હા ये तो मोड़ियो इसे यहाँ देखा ही नहीं हाँ खोखड़ा खोखड़ा बाजू यूचे ने उचे टोपी उपे उपे हाँ तो ले तो कहीं नहीं निकल पहला रोज आप आते थे बहुत हाँ दूंगा लोग बैठ चल की जे ये मेरा गाड़ी ने रहा गदर गदर खटक देना ही थे चल चल हलाता हां दो दो ले अंदर गया तो बस ખાટલા માં ગોબડી હારા એનો એટલે ફૂફાણો મારતો હોય ને તે ઉંદરા ભાઈ ઉઠી ને આવી નાખું તું લુત્તા ફાવી કા પાસે પડતા હું કઈ ને મોબાઈલ કોથળા કથા દેખ કોથળા મેં હિટ કર લેતા ઓ કથા એ હે તે છે લો નઈ રા નીચે જઈને ખાડતા પાસે કંડિશનો જોડી હે કા દેખાડી ના જે ફ્લેશ બન કરી દે મને દેખાડી દે દેખાડી અમને ઘર ઘર ગાડી તા કે તમે દેખાડી તો મને દે જા તો લે હે તો દેખા દેરા એ દેખે સચિન સ્નેક ફેવર અમારા દોસ્ત સાપ પકડાય આજ છકમ ખૂટ્યો રે છાડા છ ખૂટ્યો તુમ્હાન ગુસ્સા હા તું કઈ ગયો એના તો તુમ્હાન ચાવી રહ્યો કઈ કહો તમે એક વાત તુમ્હાન ચાવી રહી તો કઈ કહો તમે એ ચાવી રહી ધરો ઈ વગર જરી ઈ તમણો નહીં સેબકા કોણ છો કોણ સેબકા જે લાગે છે આચુલ કથા અહીં કાઈ રહે કા લાગે આખા તો ખરા હાચુ લાગતા કાઈ કા આપે એટલે અહીં મેં જે રહે સેબટા મેં એટલે કાટો રહે કા ના આપણે ઓહાન બગા હાચો જી હે ના તી બગા ચોખ બગા નામ જ પડા દીધે આપે એટલે જ વિડિયો બનાવતા આપે ઓહાન ખબર પડે ને એટલે ઈ વગર જરી રણરા એકદમ વગર જરી બિલકુલ જેમ ના રહે જે પૂછડા માં બી કાઈ ના જેર રહે લે કાતા નો હડા ભાઈ કથો કઈ આવે હે માન લે ઓહડા ઓહડા કાઈ ના રહે ઈ વગર જરી આપણે ચાલી રહે ને કરી કાઈ ના આવે અહીંયા સેપાટા માં બી કાઈ ના રહે બરાબર એટલે ઈ ઠોકે ના હેગન તારો બી કાઈ ના એટલે અમુક આખનારા કઈ ઠોકે હેગન બાકી ઠોકે ઠોકે ના હડો ચાલુ હોય જાય આખનારા કે નહીં એ હડો બી કાઈ ના રહે ચાલ કર લેતા વાંધો નહીં નહીં રહી માં જેરી નહીં રહી હાચો આપે હવે બધા જાગૃત હોય ને આપે હવે ચા હાટી વિડીયો બનાવીને ટાકતા હોય
तूने खिसकोली काटी रही तो कई हुई देवा जी हो ई बिन जेरी खाली अपने ये चारुज गठ है जेरी आवते है एक कालो तरो ने नाग ने फोड़चो ने ओलो कामलियो कते तो चारुज गठ अपने ये जेरी आवी जे बद्दे वगर जेरी चावी रही तो खबरावण काई जरूर काई नहीं अपने अमुक माने है अपना वाले काजे कर खबराई नु अमुक जन है हार्ट अटैक हुआ आई जे अब्राइनेज मरी जात बाकी बहुत गड है जरी नहीं आवाज बंद हो गया तेरा कौन भाई बाकी इसके तो दिन है कौन भाई इसके तो दिन है कहाँ गया दोनों दान दे तूने क्या आज का नंबर कौन था चला हजू अपना गामडाना लोकोमां आ धम्मण साप विशे अंधश्रद्धा ने गैरमान्यता छे ज आ धम्मण साप विशे त्यां घणा लोको हता जे आ धम्मण साप विशे ए लोको मानवा राजी नहीं हता के आ साप ए बिनझेरी छे बराबर बराबर अने आ धम्मण साप नी पूछडी मां काटो होय छे अने ए काटा थी अपना अपनने मारे छे एवुं ए लोकोनुं कहेवुं हतुं એ લોકોને મેં રેસ્ક્યુ વખતે પણ ત્યાં એ લોકોને બતાવ્યું કે આ ધમણ સાપની પૂંછડીમાં આ કાંટો કે ઝેરી કાંટો હોતો નથી બરાબર છતાં એ લોકો માનવા તૈયાર નથી ચલો તો આ સાપને આપણે રૂબરૂ બતાવીએ હજી બતાવીએ અને લોકોને સમજાવવાની ટ્રાય કરીએ બરાબર કારણ કે લોકો આ સાપ વિશે જેટલું જાણે તેટલું સારું છે લોકો અંધશ્રદ્ધા દૂર થાય લોકોમાં રહેલી અંધશ્રદ્ધા દૂર થાય ખૂબજ મોટા સાઈઝમાં છે બસ આપણે આપણે કઈ રીતે એને કેવી કન્ડિશનમાં આપણે રેસ્ક્યુ કર્યું હતું એ પણ તમે લોકોએ વિડીયોમાં જોયું જ છે બરાબર જો આ સાપ એ સંપૂર્ણપણે બિનઝેરી હોય છે મેં ઘણા વિડીયોમાં જણાવ્યું છે આ સાપના કરડવાથી આપણને કંઈ થવાનું નથી જો આ સાપને તમે લોકો જોઈ શકો છો અને બીજું બતાવી દઉં આ પૂંછડી નજીકથી આ સાપને પૂંછડીને પણ તમે લોકો જોઈ શકો છો આ સાપની પૂંછડીમાં આપણને એવો કોઈ કાંટો દેખાતો નથી જે લોકો કહે છે કે આ સાપની પૂંછડીમાં ઝેરી કાંટો હોય છે જે આપણને આવી રીતે મારે છે આવી રીતે અને ત્યાં સડો ચાલુ થઈ જાય છે એવું કંઈ હોતું નથી ઘણા વિડીયોમાં લોકોને સમજાવવાની ટ્રાય કરી છે પરંતુ લોકો સમજતા નથી એ લોકોની સમજે તો આપણે શું કરીએ જે લોકો સમજવું હોય તે લોકો સમજી જશે કારણ કે ઘણા લોકોમાં હજુ અંધશ્રદ્ધા ફેલાયેલી છે જેના લીધે હજુ આ સાપને ઝેરી સમજી બેસે છે અને આ સાપના કરડવાથી એ લોકો હજુ હાર્ટ અટેકથી મૃત્યુ થાય છે લોકોનું જો આ સાપને તમે લોકો આ સાપની ઓળખ તમે લોકો જોઈ શકો છો આ નીચે આ પીળાસ પહોંચતો હોય છે અને ઉપર આ ભૂખરા કલરનો આપણને દેખાય છે ત્યાંના લોકો હજુ એવું કહેતા હતા કે તમે કઈ તંત્ર મંત્ર જાણતો હશે કઈ વિદ્યા હશે તમારી પાસે એવું કહેવા માંગે છે જેથી તમે આ સાપને હેન્ડલ કરી શકો છો બરાબર પરંતુ હું એના પરથી લાગે છે કે હજુ બી માણસોમાં અંધશ્રદ્ધા તો ખરી જ આજે યુગ ક્યાંનો ક્યાં પહોંચી ગયો બાકી માણસોની જે વિચારસરણી છે તે હજુ પણ છે જ સાપો વિશેની તો ને હજુ બી આના વિશે જાગૃત કરવું એ જરૂરી બને છે અને શિક્ષણ અત્યારે સહી સલામત રિલીઝ કરી દઈએ ચલો તો આ સાપ અત્યારે અહીં આઝાદ છે ચલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો આ ડિસ્પ્લે પર દેખાતા નંબર પર સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત